નમસ્કાર મિત્રો, આમાં આપણે જોશું મિત્રો કયા જિલ્લાને કઈ જિલ્લાની સરહદ અડે છે. સૌથી ઇઝી ટ્રીકમાં જોશું મિત્રો. આ મિત્રો એક ફિગર છે મિત્રો, આના દ્વારા આપણે જોશું મિત્રો. આ ઇઝી ફિગર છે મિત્રો, તો તમે આને ડ્રો કરી લેજો પહેલાં. પછી આવી રીતે છે મિત્રો, સ્ટાર્ટિંગ આપણે કરશું કચ્છથી. ઠીક છે મિત્રો, પહેલાં આવશે કચ્છ, પછી આવશે મિત્રો અહીંયા કચ્છ નો અખાત. ઠીક છે મિત્રો, એટલું રેડી છે મિત્રો. એના પછી કચ્છને અડતું મિત્રો જે છે એ બનાસકાંઠા છે, અને બીજું જે અડતું છે એ પાટણ છે. ઠીક છે મિત્રો, પાટણને અડતું જે છે એ મહેસાણા, એના પછી ઉપર મહેસાણાને અડતું સાબરકાંઠા, અને સાબરકાંઠાને અડીને જે આવે છે અરવલ્લી, એના પછી એને અડીને આવશે ગાંધીનગર, એના પછી અહીંયા આવશે મેં મિત્રો ખેડા. ઠીક છે મિત્રો, એના પછી અહીંયા ઉપર આવે છે મહી સાગર, એના પછી એને અડીને આવશે દાહોદ, એના પછી અડીને છોટા ઉદયપુર. ઠીક છે મિત્રો, અહીંયા આવશે પંચ મહાલ, ઉસકે બાદ વડોદરા, એના પછી મિત્રો આણંદ. અહીંયા નીચે જોઈએ તો મિત્રો અહીંયા આવશે ભરૂચ, એને અડીને આવશે નર્મદા, પછી નીચે સુરત, એને જે અડીને આવશે એ તાપી, અને અહીંયા આવશે નવસારી, અહીંયા આવશે ડાંગ, અહીંયા આવશે વલસાડ. ઠીક છે મિત્રો, એટલું થયું. પછી અહીંયા જે આવશે મિત્રો એ આવશે ભાવનગર, પછી અહીંયા આવશે બોટાદ, અહીંયા રાજકોટ, પછી મિત્રો અહીંયા જે છે સુરેન્દ્રનગર. ઠીક છે મિત્રો, અહીંયા છે અમદાવાદ, પછી અહીંયા જે છે અમરેલી મિત્રો, પછી અહીંયા છે ગીર સોમનાથ, અહીંયા છે જૂનાગઢ. ઠીક છે મિત્રો, એના પછી અહીંયા છે પોર બંદર, અહીંયા જે આવશે એને લખીને એ આવશે જામનગર, અને અહીંયા છે મોરબી, પછી અહીંયા જે છે મિત્રો દીવ ભૂમિ દ્વારકા. ઠીક છે મિત્રો, અને અહીંયા જે મિત્રો જે ખાલી જગ્યા વધેલી છે મિત્રો એ છે દરિયો કિનારો છે મિત્રો, જે તમે જાણીતા હશો દરિયો છે એ અખાત ખંભાત નો અખાત છે મિત્રો. ઠીક છે મિત્રો, આવી રીતે હશે તમારું સરહદને લગતું જિલ્લું હશે મિત્રો, તો તમે ઇઝીલી આને ક્યારે મેમોરાઈઝ કરી શકશો. આમાં મિત્રો તમે આગળ જોશો તો અહીંયા બે ત્રણ જિલ્લા છે, જે વડોદરા છે એ નર્મદાને પણ અડતું છે, અને નર્મદા જે છે એ સુરતને અડતું હશે મિત્રો, એ ધ્યાનમાં રાખવાની વાત છે, અને તાપી જે છે એ નવસારીને પણ અડતી હશે. ઠીક છે મિત્રો, એટલું ધ્યાનમાં રાખજો જેનાથી આ ફિગર હરખી રીતે તમારા માઇન્ડમાં આવી જાય અને તમે હરખી રીતે યાદ રાખી શકો. યદી તમને આ પસંદ આવ્યું હોય તો મિત્રો શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.